तो बनासकांठा ना डीसा मा आज बंद नु ऐलान, धर्म परिवर्तन मामले बंद नु ऐलान आपवामां आव्यो छे। डीसा शहर आज सज्जड़ बंद छे। हिंदू संगठनोए रेली योजी विरोध व्यक्त कर्यो छे। विदर्मी युवके त्रण लोकोनु कर्यु धर्म परिवर्तन। वेपारीओए बंद ना ऐलान ने समर्थन आप्यु छे। हिंदू संगठन सहित लोको मोटी संख्या में आ बंद ना ऐलान में जोड़ाया छे। धर्म परिवर्तन की घटना ने लई लोको में आक्रोश जोवा मळी रह्यो छे। समग्र घटना पांच लोको सामे नोंधाई छे फरियाद। तो अत्यारे महत्वनु कही शकाय के बनासकांठाना डीसा में आज बंद नु ऐलान आपवामां आव्यु छे। धर्म परिवर्तन मामले बंद नु ऐलान। डीसा शहर आज सज्जड़ बंद पाड़वामां आव्यु छे। स्क्रीन पर तमे जे दृश्यो छे ते स्पष्टपणे निहाळी रह्या छो के दरेक लोकोए आ बंद ने समर्थन पण आप्यु छे। हिंदू संगठनो रेली योजी विरोध नोंधाव्यो छे। तो विधर्मी युवके त्रण लोकोनो धर्म परिवर्तन कर्यु। वेपारीओए बंद ना ऐलान ने आप्यु समर्थन। हिंदू संगठन सहित जे लोको छे ते मोटी संख्या में आ ऐलान में पण जोड़ाया। तो आ साथे घटना में रोष पण जोवा मळ्यो। तो समग्र घटना में पांच लोको सामे फरियाद नोंधाई छे। स्क्रीन पर तमे जे दृश्यो छे ते निहाळी रह्या छो के वेपारीओए बंद ना ऐलान ने समर्थन आपी पोतानी जे दुकानो छे ते सज्जड बंद पाड़ी छे। तो बनासकांठाना डीसा मां जे लोको छे ते अत्यारे ऐलान मां जोड़ाया छे। सज्जड बंद नुं जे ऐलान छे ते करवामां आव्यो ने लोको द्वारा आ बंद ना ऐलान ने समर्थन पण आपवामां आवी रह्यु छे। तो आज विषय वधु माहिती आपवा माटे अमारा संवाददाता अयुब परमार अमारी साथे जोड़ायेला छे। अयुब, खास करीने बनासकांठाना डीसा में अत्यारे बंदना ऐलान ने समर्थन मळ्यु छे ने मसमोटी संख्या में लोको आ बंदना ऐलान में पण जोड़ाया छे। शुं विगत छे आपनी पासे? जी मुस्कान जी, डीसा में लव जिहाद मामले बंद नु ऐलान आपवामां आव्यु। हिंदू संगठनों ने समाज की बैठक बाद आ बंद ना ऐलान में लोगों ने जोड़ावा माटे अपील कराई थी। हवे जोई शकाय छे के आजे हजारों की संख्या में लोग रोड पर उतरी आया छे अने एक आक्रोश छे के आ प्रकारना जे मामला सामे आवे छे तेना पर क्यांक ने क्यांक रोक लागवी जोईए। आ प्रकारना धर्म परिवर्तन नो धर्म માં જે ધર્મમાં માને છે તેને પોતાનું સ્વતંત્રતા હોય છે, પરંતુ આ પ્રકારનો દબાવ પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવું, આ પ્રકાર એ એક પ્રેમજાળમાં ફસાવીને તેને એક ષડયંત્ર રચવું, એ પ્રકારનો કૃત્યો રોકવા જોઈએ, પ્રકારના આક્રોશ સાથે આ રેલી નીકળી છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત પ્રમાણમાં અહીંયા જોવા મળી રહ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને બનાસકાંઠા પોલીસ તંત્ર સતત એલર્ટ છે। જિલ્લા એસપી ના આદેશ બાદ અહીંયા સતત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હજારોની સંખ્યામાં તમે જોઈ શકો છો કે કેટલા વિશાળ સંખ્યામાં લોકો અહીંયા રોડ પર ઉતરી આવ્યા છે અને તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને આ આક્રોશ રેલીમાં જોડાયા છે। જી નમસ્કાર જી, બિલકુલ। તો અયોબ, ખાસ કરીને આપના દ્વારા જણાવવામાં આવ્યું કે આ લવ જિહાદનો મામલો છે અને વિધર્મી યુવકે ત્રણ લોકોનું ધર્મ પરિવર્તન કર્યું છે। તો આ ત્રણ લોકોનું જે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે તે ઘટનાને લઈ જે સ્થાનિકો છે તેમાં કેટલો રોષ? બિલકુલ મુસ્કાન, સ્થાનિકોમાં રોષ છે અને આ આક્રોશ એટલો છે કે હવે તમામ હિન્દુ સંગઠનો એકત્ર થયા છે અને આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં તો વખોડી છે, સાથે જ બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા છે કે આ ઘટનાનો એમણે સખત વિરોધ કરી રહ્યા છે। જે ધર્મ પરિવર્તન પ્રેમજાળમાં યુવતીને ફસાવીને ત્યારબાદ એ યુવતીની માતા, એના ભાઈ અને યુવતીને ધર્મ પરિવર્તન કરાવી આપવાના આક્ષેપો સાથેની જે ફરિયાદ પણ દાખલ થઈ છે તે બાબતે બે વ્યક્તિઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે। પરંતુ જે પરિવારના લોકો છે જે હજુ સુધી નથી મળ્યા અને ક્યાંક જે આરોપીઓમાં જે અન્ય લોકો સામેલ હતા તે પણ ફરાર છે, ત્યારે એમને પકડવાની જે માંગ કરવામાં આવી રહી છે, સાથે જે લોકો પરિવારના નથી મળ્યા તેમને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ શોધીને લાવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। અને આક્રોશ રેલી એ બતાવી રહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારના ધર્મ પરિવર્તન અને આ પ્રકારની વિધર્મીઓ હોય કે કોઈ પણ અન્ય લોકો હોય, આ પ્રકારનું ક્યારે કોઈ પણ ધર્મ સહન નહીં કરી શકે। કોઈ પણ ધર્મના આ પ્રકારે ધર્મ પરિવર્તન કરાવીને તેને ધર્મથી બીજા ધર્મમાં દાખલ કરવો તે ક્યારે ચલાવી ના શકાય અને તે પ્રકારનો આક્રોશ આ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો એ માટે જ આજે હજારોની સંખ્યામાં ભેગા થયા। જી નમસ્કાર જી, બિલકુલ અયુબ, આભાર છે વિસ્તૃત માહિતી માટે। જે તે સંવાદદાતા જણાવી રહ્યા છે તે પ્રમાણે અત્યારે જે લવ જેહાદનો મામલો અહીંયા સામે આવ્યો છે, વિધર્મી યુવકે ત્રણ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે અને આ ઘટનાને લઈ જે લોકો છે તેમાં એક આક્રંદ ફેલાયો છે। સ્ક્રીન પર તમે જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે નિહાળી રહ્યા છો કે આ ત્રણ લોકોનું જે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે તેને લઈને બનાસકાંઠાના ડીસામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધના એલાનને તમામ લોકોએ સમર્થન પણ આપ્યું છે।